ચાલો પાલતુ પ્રાણીઓ વિશે જાણીએ. પાળેલા પ્રાણીઓ મોટે ભાગે નાના અને રમતિયાળ હોય છે, કે જે આપણી સાથે આપણા ઘરમાં આપણા મિત્રો બનીને રહે છે. ચાલો જાણીએ પાલતુ પ્રાણીઓ કોને કહેવાય. સસલું, બિલાડી, કૂતરો અને માછલીઓ. શું તમારા ઘરે કોઈ પાલતુ પ્રાણી છે? ખેતરમાં પાળી શકાય તેવા પ્રાણીઓ. ચાલો હવે ખેતરમાં જઈએ, ત્યાં આપણને ખેતરમાં પાળી શકાય તેવા પ્રાણીઓ મળશે. આવા પ્રાણીઓને જુદા જુદા કારણોસર ખેતરમાં પાળવામાં આવે છે. આ એક ખેતર છે, કેટલું સરસ છે ને. અને આ ગાય છે, તે આપણને દૂધ આપે છે. આ ઘેટું છે, જે આપણને ઊન આપે છે. આ છે ઘોડો, ઘોડો ઘોડેસવારી માટે વપરાય છે. આ છે મરઘી, મરઘી આપણને ઈંડા આપે છે. ભૂંડ અને બતક પણ ખેતરમાં જોવા મળે છે. તમે અહીં એક પણ વાઘ કે સિંહ જોયા? ના, કારણ કે આપણે તેને ખેતરમાં પાળતા નથી. હવે ખેતરમાં પાલતુ પ્રાણીઓના બચ્ચાને ઓળખીએ. આ છે ગાય. ચાલો આજે આપણે પોપકોર્નમાં શીખાને પાલતુ, જંગલી અને ખેતરના પ્રાણીઓ. તો તમારે પણ આ એક્ટિવિટી સરસ રીતે કરવાની છે. તમારે પણ ખેતરના પ્રાણીઓ પહેલાં જોવાના છે, અને એની નીચે જે નામ લખ્યા છે ને એ નામ તમારે વાંચવાના છે. પછી તમારે બોલવાના છે. બાય.